ईएसआईની ખાતાકીય પરીક્ષાને મામલે એમટી વિભાગના કર્મચારીઓએ જે રેલ અરજી કરી તેનો મુદ્દો રાજ્ય સરકારે વધુ જવાબ કરવા માટે સમય માંગ્યો છે. સરકારની માંગને ગ્રાહે રાખીને કોર્ટે સમય આપ્યો. વધુ સુનાવણી 18મી મે હાથ ધરાશે. પીએસઆઈની ભરતીમાં પ્રમોશનના આધારે લેવાની માંગ. વિદ્યાસહાયકોની બદલીને મુદ્દે સરકારે બહાર પાડેલા પરિપત્ર પર હાઈકોર્ટે રોક લગાવી. નવા પરિપત્રથી વિદ્યાસહાયકોની બદલીને સમય આગળની નોકરીના વર્ષોમાં સિન્યોરિટી ગણાશે નહીં તેવો સરકારે ઠરાવ કર્યો હતો. કોર્ટે રદ્દાની રજૂઆતને પ્રાથમિક રીતે માન્ય રાખી નવા પરિપત્રની અમલવારી પર સ્ટે આપ્યો. પીએમઓ ઓફિસે રાજ્યની સરકારી યુનિવર્સિટીને પત્ર લખીને પ્રોફેસરને નિયમિત પગાર ચૂકવવાનો આદેશ કર્યો છે. સુરતના અધ્યાપકે પીએમઓ ઓફિસમાં પત્ર લખ્યો હતો, જેમાં ખાનગી કોલેજમાં અધ્યાપકોના શોષણ અને અનિયમિત પગાર અંગે રજૂઆત કરાઈ હતી. સુરત ગ્રીષ્મા વિકરિયા હત્યા કેસ કે જ્યાં હત્યારા ફેનિલને થયેલી ફાંસીની સજાના કન્ફર્મેશન માટે હાઈકોર્ટમાં અરજી. રાજ્ય સરકારે ફાંસીની સજા યથાવત રાખવાની માંગ સાથે અરજી કરી. સુરતની સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણીને ફાંસીની સજા ફટકારી. તો સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં કરોડોના ઉઠાવણામાં ઠગ ત્રિપુટી 21 કરોડથી વધારેનો માલ લઈને ગાયબ થઈ. 192 વીવર્સ પાસેથી દલાલ મારફતે ઉધારમાં માલ ખરીદ્યો હતો. ઇકોસેલે કાપડ દલાલની ધરપકડ કરી. પેટ્રોલ ડીઝલ ખાદ્યતેલ શાકભાજી સહિતની વસ્તુઓમાં બેફામ ભાવ વધારાની સામે રાજકોટમાં કોંગ્રેસે વિરોધ કર્યો. બહુમાળી ચોક ખાતે કોંગ્રેસના મહિલા આગેવાનોએ પણ વિરોધ પ્રદર્શન કર્યું. મોરચા દરમિયાન પોલીસની સાથે ઝપાઝપી થઈ. પોલીસે 20 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી. અમદાવાદમાં યુથ કોંગ્રેસે ગુજરાત માંગે રોજગાર અભિયાન શરૂ કરશે. પ્રથમ તબક્કામાં 17 મે થી 7 જૂન સુધી અભિયાન ચાલશે. તમામ જિલ્લાઓમાં શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે. વિધાનસભા દીઠ બેરોજગાર યુવાનો પાસે ફોર્મ ભરાવશે. અભિયાન પૂર્ણ થયા બાદ બેરોજગાર રજીસ્ટર રજૂ કરશે. આ સાથે વડાપ્રધાને ગેટવેલ સૂન કાર્ડ મોકલીને બેરોજગારીના મુદ્દાથી અવગત કરાશે. અખિલ ભારતીય કોળી સમાજમાં જૂથવાદ કે જ્યાં કુંવરજી બાવળિયાને પ્રમુખ પદેથી દૂર કરવાના પ્રસ્તાવ પર બે જૂથ સામસામે. કોળી સમાજના પ્રદેશ પ્રમુખે કહ્યું છે કે રાષ્ટ્રીય પ્રમુખનો મુદ્દો કોર્ટમાં છે. આ સાથે તેમણે કાબિનેટની બેઠકમાં અજીતભાઈ કરેલા દાવાને પાયાવિહોણો ગણાવ્યો. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થતાં સૌથી મોટી અસર ખાનગી પંપ પર પડી. રાજ્યમાં ખાનગી રિલાયન્સ પેટ્રોલ પંપ પર વેચાણ બંધ. અમદાવાદમાં રિલાયન્સના અંદાજિત 25 પેટ્રોલ પંપ પર વેચાણ બંધ. ખાનગી પેટ્રોલ પંપના માલિકો મુશ્કેલીમાં મુકાયા છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ નહીં ઘટે તો પરિસ્થિતિ વધારે બગડશે. અમદાવાદમાં લીંબુની અછતને કારણે વેપારીઓએ તુર્કીથી સસ્તા ભાવે લીંબુ આયાત કર્યા. 90 રૂપિયા કિલોના ભાવે આયાત કરી માલની ઘટને પહોંચી વળવા પહેલીવાર વિદેશથી આયાત કરવામાં આવી. તુર્કીના એક લીંબુનું વજન 100 ગ્રામ. દક્ષિણ ભારતમાં વાવાઝોડા અને વરસાદને કારણે લીંબુની આવક ઘટી. જૂનાગઢમાં વિવેકાનંદનગર વિદ્યાલયમાં વર્ગ 3ની પરીક્ષામાં પેપરનું સીલ તૂટવાનો મુદ્દો. ડીડીઓએ કહ્યું કે ટ્રાન્સપોર્ટેશનમાં ખામીને કારણે પેપરનું અંદરનું કવર સેટ તૂટ્યું. પેપરનું બહારનું સીલબંધ કવર પરીક્ષા લેવાય ત્યાં સુધી અકબંધ હતું. પરીક્ષાઓની તપાસમાં ગેરરીતિ સામે નથી આવી. પોરબંદરમાં વર્ષોથી ડ્રેજિંગની સમસ્યાનો અંત આવશે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી ડ્રેજિંગ કામને મંજૂરી મળતા માછીમારોમાં ખુશી. ડ્રેજિંગ નહીં થવાને કારણે માછીમારો મુશ્કેલીમાં હતા. રેતીનો ભરાવો હોવાથી ફિશિંગ બોટ સમુદ્રમાં જઈ શકતી ન હતી. અમદાવાદના ખોખરા વોર્ડમાં આવેલી રૂક્ષ્મણીબેન હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં બિસ્માર હાલત કે જ્યાં ઉધઈ લાગી જવાથી છેલ્લા 7 દિવસથી ઓપરેશન થિયેટર બંધ. ગાયનેક ઓર્થો સર્જિકલ અને ઈએનટીમાં જે ઓપરેશન થાય છે તે તમામ બનશે. 1 સપ્તાહથી દર્દીઓ મુશ્કેલીમાં. વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો પ્રજાના પૈસે તાગડતીના કરતા હોવાનો ખુલાસો થયો છે. માત્ર 13 મહિનામાં 6.50 લાખનો ચા નાસ્તો તંત્રના શાસકો ચાપટી ગયા. પાલિકાના શાસકોનો ચા નાસ્તાના પાછળ લાખો રૂપિયાનો ખર્ચનો ખુલાસો આરટીઆઈમાં થયો. વડોદરામાં મનપાની આરોગ્ય શાખામાં ફરજ બજાવતા કર્મીઓને બદલી કરાતા નારાજ. આરોગ્ય શાખામાં ફરજ બજાવતા એએનએમ અને એમપીએચડબલ્યુ વર્કરો વિવિધ વિસ્તારમાં ફરી ઋતુજન્ય રોગોના સર્વેની કામગીરી કરે છે. તેમની આંતરિક બદલી કરાતા કર્મચારીઓએ બદલી રોકવા માટે માંગ કરી. ભાવનગરમાં 200થી વધારે લોકોને ફૂડ પોઈઝનિંગની અસર. સિહોરમાં પ્રખ્યાત મુની પેંડાવાડાની છાશ પીવાથી ફૂડ પોઈઝનિંગ થયું. સ્થાનિક દવાખાનામાં દર્દીઓ દાખલ. સિહોરના વિવિધ સ્થળે આયોજિત પ્રસંગમાં મુની પેંડાવાડાની છાશ મંગાવાઈ હતી.
धांगध्रा कंकावटी गाम की सगीरा ने बगाड़ी जवा केस में पिताए सुरेन्द्रनगर जिला कचेरी आत्मविलोपन प्रयास कर केरोसिन छाटता तरज पुलिस शख्स ने होस्पिटल खसेड़ो एक महीनो थी गया होवा छता पुलिस योग्य तपास न करती हो पिता आक्षेप। सुरेन्द्रनगर में मूड़ी तालुका में खनिज चोरी की गढ़ा गामना सरपंचे कलेक्टर ने लिखित में फरियाद करी जेमां खराबा और गोचर जमीन में किरकायते सफेद माटी और कोलसा की चोरी थती होवानो उल्लेख पुलिस और खाण खनिज तंत्र की रहम नजर होवानो आक्षेप। पोरबंदर में कुछड़ी गा में फरीथी भूमाफियाओ सक्रिय सरकारी जमीन पर गैरकायदे चालती बिल्डिंग लाइमस्टोन की खाण खनिज पर ज्यां खाण खनिज विभागे दरोड़ा पाड़ा तेर चकड़ी त्रण ट्रेक्टर और बे ट्रक ने झड़प्या भूमाफियाओ फरार। મહેસાણામાં સતલાણસાના સુદાણસામાં પાણી માટે આંદોલન સિંચાઈના પાણી માટે ખેડૂતોનું આંદોલન ખેરાલુ બાદ સતલાણસાના લોકો પણ આંદોલનના માર્ગે ખેડૂતોએ ઉપવાસ આંદોલન કર્યું ઉપવાસ આંદોલન બાદ 22મી મે બાઇક રેલીનું આયોજન